પહેલું સુખ તે જાતે નરે સાંભળ્યું હશે, પરંતુ આજે આ વાત જાણે માળિયામાં મુકાઈ ગઈ છે અને બીમારીઓનું વધ્યું છે સામ્રાજ્ય, ત્યારે લોકોના દુઃખ માટે ભગવાન ગણાતા તબીબીઓ આજે વિસનગરમાં મેરેથોન યોજી જનજાગૃતિ લાવી સૌ કોઈના સારા આરોગ્ય માટે ચિંતિત બન્યા છે, જેનું આયોજન ગુજરાત પોલીસની થીમ પર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સ્વસ્થ જીવન તેને જ સુખી જીવન માનવામાં આવે છે, છતાં આજના આ દોડભાગના યુગમાં માણસ પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે, ત્યારે માનવ જીવનમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, બોડી પિનિંગ, કેન્સર સહિતની બીમારીને મોકાનું મેદાન મળ્યું છે. કારણ કે અતિવ્યસ્ત બનેલા માનવ જીવ પાસે કસરત કરવા કે યોગ કરવાનો સમય જ મળતો નથી, ત્યારે આ આરોગ્યલક્ષી ગંભીર પ્રકારની બેકાળજીને દૂર કરવા વિસનગર ડોક્ટર એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિસનગર એપીએમસી અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી રન ફોર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન ગુજરાત પોલીસની થીમ પર કરવામાં આવ્યું હતું. વહેલી સવારે એમએન કોલેજથી લઈ શહેરમાં અનેક વિસ્તારમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત પોલીસ 24 કલાક નોકરી કરીને ગુજરાતની જનતાને સુરક્ષા કરતી હોય છે, ત્યારે ગુજરાત પોલીસ માટે અને પોલીસના દરેક કર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે વિસનગરમાં રન ફોર ગુજરાત પોલીસ અંતર્ગત મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં 100 જેટલા પોલીસ કર્મીઓ સહિત હજારોની સંખ્યામાં યુવાઓને ભાગ લીધો હતો. આ મેરેથોન 5 કિમીના રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે આ વિસનગરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબોએ નાગરિકોને સ્વસ્થ આરોગ્ય માટે દવા દુવા નહીં, પરંતુ પોતે જાતે કરેલી કસરત અને યોગ જેવી પદ્ધતિ અક્ષીર ઇલાજ હોવાનો સંદેશો પાઠવ્યો હતો. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. થી કરી રહી છે. અમે બ્લડ ડોનેશન કેમ્પ ડોક્ટરોના પરિવાર તરફથી જનતા માટે કર્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા, વ્યસનમુક્તિ કાર્યક્રમ કર્યો, રમતગમત ક્ષેત્રે આ બીજી વખત ખૂબ મોટી મેરેથોનનું આપણે આયોજન કર્યું છે અને લોકોને આરોગ્ય માટે જાણકારી મળે, આરોગ્ય માટે પ્રજા જાગૃત થાય એ માટે ડોક્ટરો છેલ્લા 1 મહિનાથી પ્રયત્નો કરીને આખી ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી. ખાસ ડૉક્ટર ચિરાગ મણિયાર, ડૉક્ટર બિપિનભાઈ, અમારા ચેરમેન સાહેબ ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, સેક્રેટરી ડૉક્ટર સંજયભાઈ પટેલ, ડૉક્ટર કેયુરભાઈ, રનર્સ ગ્રુપના મિત્રો નિલેશ, વાઘેશ, ડૉક્ટર સંજયભાઈ, બધાએ ખૂબ જ મહેનત કરી અને આ પળે હું અમારા મુખ્ય મહેમાન એસપી સાહેબ તથા અમારા તમામ સ્પોન્સર્સનો ખૂબ આભાર માનું છું. આ દોડમાં કુલ 3000 કરતા પણ વધારે લોકો જોડાયા છે. ઝુમ્બા ડાન્સ એ એક એરોબિક એક્સરસાઇઝ છે. કોઈ પણ એરોબિક એક્સરસાઇઝથી શરીર વોર્મઅપ થાય છે, શરીરને ફાયદો થાય છે અને દોડવા પહેલા એરોબિક એક્સરસાઇઝથી ઘણો ફાયદો થાય છે. આજે વિસનગરની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એપીએમસી વિસનગર અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા મેરેથોન 2020નું આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં યંગસ્ટર્સ અને વડીલો એ મેરેથોનમાં પાર્ટિસિપેટ થયા છે. આજની ખાસ થીમ છે રન ફોર ગુજરાત પોલીસ. ગુજરાત પોલીસ જે અવિરત ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કામ કરી રહી હોય ત્યારે તેમની પણ ચિંતા કરી તેમને પણ મોટિવેટ કરવા માટે રન ફોર ગુજરાત પોલીસના થીમ સાથે આજે મેરેથોનનું આયોજન થયું છે. ઘણા બધા યંગસ્ટર્સ આજે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને આનંદની વાત છે કે વિસનગરના યુવાનો એ આજના યુગની અંદર સ્ટ્રેસફુલ લાઈનની અંદર પોતાની ફિટનેસ માટે આટલા બધા અવેર છે અને તેમની તંદુરસ્તી જળવાઈ રહે અને યુવાનોની અંદર એક નવું જોમ આવે અને યુવાનો ઇન્સ્પાયર્ડ થાય કે આજના સ્ટ્રેસફુલ લાઈફમાં અને સમયની અત્યંત વ્યસ્તતાની અંદર પણ પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. અને વિસનગરનું IMA એસોસિએશનને પણ અભિનંદન આપું છું કે તેમણે આટલું સરસ આયોજન કરી અને વિસનગરના નાગરિકોને પોતાના હેલ્થ માટે અવેર કર્યા.
વિસનગર મેડિકલ એસોસિએશન દ્વારા આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જે થીમ મૂકવામાં આવી છે રન ફોર ગુજરાત પોલીસ. આમ તો સમાજને ક્યારે પણ પોલીસને થેન્ક્સ કહેવાનો મોકો નથી મળતો, પરંતુ આ ડોક્ટર્સ દ્વારા સતત 24 કલાકની ડ્યુટી બજાવતી પોલીસ ફોર્સને આભાર વ્યક્ત કરવા માટેનો આજનો કાર્યક્રમ હતો અને સાથે સાથે અવેરનેસ માટેનો પણ, હેલ્થ અવેરનેસ માટેનો પણ આજનો કાર્યક્રમ હતો. અને હું માનું છું કે વર્ષો સુધી અને 24 કલાક રાત દિવસ ડ્યુટી બજાવતી પોલીસ માટે આજનો જે કાર્યક્રમ ઉજાયો છે, ડોક્ટર મેડિકલ એસોસિએશનને હું અભિનંદન આપું છું. અને સાથે સાથે જિંદગી એ ગતિ છે અને ગતિ એ જિંદગી શરીર સાથે જોડાયેલી છે, ત્યારે તમામ વિસનગરના નાગરિકોને આગામી સમયમાં એમની ખૂબ તંદુરસ્તી રહે અને એના માટેનો પ્રયત્ન રનર્સ ગ્રુપ અને ડોક્ટર એસોસિએશન દ્વારા, મેડિકલ એસોસિએશન દ્વારા જે કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે. ઓકે.